શું તમે પાખંડને સત્યથી અલગ કરી શકો છો? પૃથ્વી બ્રહ્માંડના કેન્દ્રમાં નથી. તેમણે એક દૂરબીન બનાવી અને પહેલીવાર રાત્રિ આકાશનું નિરીક્ષણ કર્યું. તેમણે એક નિશ્ચિત વિચારને પડકાર્યો, જેને તે સમયે સાચો માનવામાં આવતો હતો. વૈજ્ઞાનિક ક્રાંતિના પિતા, આધુનિક વિજ્ઞાનના પિતા, ખગોળશાસ્ત્રના પિતા, મહાન વૈજ્ઞાનિક ગેલિલિયો ગેલિલી. દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે એક મહિલાની યાદમાં એક તહેવારનું આયોજન કરવામાં આવે છે. આજે પણ 500 વર્ષો પછી ફ્રેન્ચ લોકો તેમનો આદર કરે છે. એક પ્રખર દેશભક્ત, એક રાષ્ટ્રીય નાયિકા જેમણે 100 વર્ષોના યુદ્ધમાં ફ્રાન્સને બચાવ્યું. જોન ઓફ આર્ક, વિશ્વના બધા ખ્રિસ્તીઓ માટે વિશ્વાસનો નમૂનો. એક પ્રબોધક જેમણે મુશ્કેલીઓ અને જોખમોમાં પણ વિદેશીઓને પ્રચાર કર્યો અને ઘણા ગૃહ ચર્ચની સ્થાપના કરી. એક પ્રચારક જેમણે હિંમતથી પ્રચાર કર્યો કે ઈસુ પરમેશ્વર છે, જે એક માણસના રૂપમાં આવ્યા છે. પ્રેરિત પાઉલ, તે જે 2000 વર્ષ પહેલા પાપીઓને બચાવવા માટે એક માણસ તરીકે આવ્યા હતા. ઈસુ ખ્રિસ્ત, આ ઐતિહાસિક વ્યક્તિઓમાં શું સામ્ય હતું? પાખંડી, તે સમયની ધાર્મિક શક્તિ દ્વારા તેમને પાખંડી કહેવામાં આવ્યા હતા. કોપરનિકન સિદ્ધાંત સાચો છે, ટોલેમિક સિદ્ધાંત સાચો છે. તે સમયની ધાર્મિક શક્તિ દ્વારા તેમને પાખંડી કહેવામાં આવ્યા હતા. એક છોકરી જે પોતાના દેશ માટે યુદ્ધમાં કૂદી પડી હતી, તેને તે સમયની ધાર્મિક શક્તિ દ્વારા ચુડેલ માનવામાં આવી અને સળગાવી દેવામાં આવી. ભલે ઈસુ માનવ સ્વરૂપમાં પ્રગટ થયા, પણ તે ઈશ્વરના રૂપમાં છે. આ માણસ અમને પીડાકારક તથા નાઝારીઓના પંથનો આગેવાન માલુમ પડ્યો છે. પ્રેરિત પાઉલને પાખંડના પંથના આગેવાન તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો હતો અને વિદ્યમાન ધાર્મિક શક્તિ દ્વારા સતાવણી મારી નાખવામાં આવ્યો હતો. હું તથા પિતા એક છીએ. તો માણસ છતાં પોતાને ઈશ્વર ઠરાવે છે. ઈસુ, જે શરીરમાં પરમેશ્વર છે, તે સમયની ધાર્મિક શક્તિ દ્વારા પાખંડના સ્થાપક તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા હતા. તેમને વધસ્તંભ પર જડવામાં આવ્યા. શું તમને લાગે છે કે ધાર્મિક શક્તિનું ધોરણ પાખંડને અલગ કરવાનો માપદંડ હોઈ શકે છે?